મહત્વપૂર્ણ સમાચાર. જે રીતે મધ્યપ્રદેશમાં ખેડૂતોના દેવા માફી કરવામાં આવ્યા છે તેને અંતર્ગત અત્યારે જ ઉજવણીનો માહોલ જસદણમાં જોવા મળી રહ્યો છે. વન સંપત્તિ પર આદિવાસી ભાઈઓનો અધિકાર, આવી અનેક બાબતો અમે ચૂંટણી પહેલા કહી હતી, સત્તામાં આવ્યા પછી એક કરીને બતાવી હતી. જ્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી છે, 2014 ઇલેક્શન વખતે ચારે બાજુ કહેતા હતા, મેં 3 કિસાન કો દામ નહીં મિલતા, મેરા દિલ જલતા હૈ. અને ચૂંટણી પૂરી થઈ પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે ભાજપને સત્તા આવ્યા પછી કહ્યું કે ચુનાવ કે વખત હમ કહેતે હૈ વો તો ચુનાવી જુમલે હોતે હૈ, વો કામ થોડા હી કરના હોતા હૈ. તો એક બાજુ એ જુમલાઓ છે, બીજી તરફ જે કહીએ છીએ એ કરીને બતાવીએ છીએ, એ મધ્યપ્રદેશે સાબિત કરીને બતાવ્યું છે. હું કમલનાથજીને અને મધ્યપ્રદેશની કોંગ્રેસની સરકારને અભિનંદન આપું છું. ગુજરાતની સરકાર પણ આમાંથી શીખ લે. થોડા દિવસ પહેલા જ જામનગરના ભાતેલ ગામમાં એક ખેડૂત એ આત્મહત્યા કરવી પડી, ગઈકાલે અમરેલીમાં એક ખેડૂતે આત્મહત્યા કરી. આવા રોજ બરોજ બનાવો બને છે. ત્યારે ખેડૂતોને, ખાસ કરીને ગુજરાતમાં આ વખતે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે, ત્યારે એમની કોઈ રાહતની સરકાર વિચારણા કરતી નથી. ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ કરવા જોઈએ. ખેડૂત એ જગતનો તાત છે, અને જો આ નહીં થાય તો કહેવાય છે કે હાય ગરીબ કી કદી ન ખાલી જાય, મુએ ઢોર કે ચર્મ સે લોહા ભસ્મ હો જાય. હજી તો આ 3 રાજ્યો ગુમાવ્યા છે એમણે, આવતા દિવસોમાં દેશની સત્તા પણ ભારતીય જનતા પાર્ટી ગુમાવશે. શક્તિજી, આપ જસદણના પ્રવાસે જો, અહીંયા પણ મોટી સંખ્યામાં જે ખેડૂતો વસવાટ કરે છે અને મતદારો પણ છે, તો સીધો લાભ થશે આ નિર્ણયને? હું એવું માનું છું કે જસદણમાં તો અનેક પ્રશ્નો છે. આ નિર્ણય કોઈ જસદણના લાભ માટેનો નહીં, પણ કોંગ્રેસ જે કહે છે તે કરીને બતાવે છે એની આ એક પ્રતીતિ છે. જસદણમાં જોઈએ તો એક માવઠું, જેને આપણે સૌરાષ્ટ્રમાં કહી, કમોસમી વરસાદ જેવી આ ચૂંટણી આવી છે. ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવ્યા પછી ભાઈ બતાવવાનો, મંત્રી બનાવવાની લાલચ આપવાની, નાણાના કોથળા આપવાના અને કેડર બેઝ કહેનારી પાર્ટી. મારે તો એમને પૂછ્યું છે કે ક્યાં ગઈ તમારી કેડર, ક્યાં ગયો તમારો બેઝ? ગઈકાલ સુધી તમને જે કુંવરજીભાઈ ગાળો આપતા હતા અને ભાજપના કાર્યકર્તાઓના સુલતાન, એમના આકા નરેન્દ્રભાઈજી થોડા મહિના પહેલા જસદણમાં આવીને કહીને ગયા હતા કે આ બાવળીઓ તો કાંટા વગાડે એવો છે, આ બાવળીઓ કાઢો, મારે આંબો વાવવો છે. અમે કોઈ દિવસ આવા શબ્દો વાપરતા નથી, પણ નરેન્દ્રભાઈ મોદી જેના માટે આવા શબ્દો વાપરીને ગયા હતા, હવે એ ઉમેદવારને લઈને જસદણને વીછ્યાના ભાજપના કાર્યકરો એને કેમ ખભે બેસાડીને નીકળશે? આ ભાજપના કાર્યકરો ઉપર પણ મને તો ખૂબ ખૂબ દયા આવે છે. જો કે ઘણા બધા ભાજપના કાર્યકર્તાઓ છે, કહે છે કે અમે અમારા નેતાઓએ કરેલા પાપનું પોટલું માથે ઉંચકીને નથી ચાલવાના. અને આમ પણ સૌરાષ્ટ્ર છે એ સંત શૂરવીર એની ભૂમિ છે, અને આ ભૂમિનો મતદાતા એ ક્યારેય પણ પૈસા કે મંત્રીપદની લાલચમાં આમથી આમ કૂદનારાને, પલટી મારનારને મત ન જ આપે. અને ભૂતકાળ પણ એ વાતનો સાક્ષી છે કે રાજ્યસભાની ચૂંટણી વખતે કેટલાય પૈસાઓના સોદાઓથી કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપવાળા ખરીદીને ગયા હતા, પણ ચૂંટણી આવી જનતાએ એમને સાથ નહોતો આપ્યો. ચૂંટાયેલો પ્રતિનિધિ ભાજપ ખરીદી શકે છે, પણ સૌરાષ્ટ્રનો ગરીબ મતદાર એને ભાજપના કરોડો રૂપિયા પણ નથી ખરીદી શકતો. એ વાતની પ્રતીતિ કરવાનો અવસર આવ્યો છે, અને જસદણના વીછિયાના લોકો આ અવસરને રૂડો કરીને બતાવશે.